નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સહુનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડિયોની લિંક છે ને એને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ને ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપેલા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું જણાવવાનું તમને ખબર જ છે ડેલી જીકે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછવામાં આવે છે આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ જણાવવાનું છે દસમાંથી પાંચ સાચા છે દસમાંથી દસ સાચા છે છ સાચા છે કેટલા છે અને દસમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના પાંચ પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે તો જવાબ રહેશે સુરેન્દ્રનગરમાં તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આગામી સમયમાં અઢારમાં નંબરના ગ્રામીણ ઓલિમ્પિક્સ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન સુરેન્દ્રનગર તરણેતર ખાતે કરવામાં આવશે તરણેતર છે ને એ તમને ખબર છે તો સુરેન્દ્રનગર જિલ્લો છે એમાં થાનગઢ તાલુકો છે અને થાનગઢ તાલુકાનું ગામનું નામ છે તરણેતર ત્યાં અઢાર સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તરણેતરના મેળાની વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી છ માઇલ દૂર તરણેતર ખાતે મેળો ભરાય છે અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે આ ભૂમિ દેવ પાંચાલ તરીકે જાણીતી છે અર્જુને અહીં મત્સ્યવેદ કરીને દ્રૌપદીનું પાણી ગ્રહણ કર્યું એવી લોકવાયકા છે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ પરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને ત્રણેતર પડ્યું છે હવે પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય છે કે ત્રણેતરનો મેળો છે કઈ તિથિએ યોજાય છે તો ભાદરવા મહિનાના ત્રણ દિવસ ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના રોજ આ મેળો ભરાય છે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના રોજ અહીંયા એક બનેવી બજાર પણ ભરાય છે શું છે બનેવી બજાર તો આ બનેવી બજારમાં બનેવીના પૈસાથી બધી ખરીદી કરવાની હોય છે અને ગ્રામીણ ઓલિમ્પિક ઓલમ્પિકની આપણે વાત તો કરી જ છે તમને ખબર છે કે ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો છે ત્રણે ત્રણનો તમને પૂછાય ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે તો વૌઠાનો મેળો પશુ મેળો કે તો પણ અને ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો કે તો શામળાજીનો મેળો હવે વૌઠાનો મેળો છે ને એ ધોળકા ખાતે વૌઠા ગામ છે ત્યાં યોજાય છે ધોળકા એટલે અમદાવાદ જિલ્લો તમારે જણાવવાનું છે ત્યાં સાત નદીઓનો સંગમ થાય છે આ સાત નદીઓ કઈ કઈ છે કમેન્ટ બોક્સમાં લખો દર વર્ષે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ રહેશે દસમી સપ્ટેમ્બરના રોજ દર વર્ષે દસમી સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસનો હેતુ વિશ્વભરમાં જાગૃતિ લાવવાનો છે કે આત્મહત્યાને રોકી શકાય છે અને ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન બે હજાર ત્રણથી વિશ્વની આત્મહત્યા નિવારણને દિવસને વિશ્વની વિવિધ પ્રવૃત્તિઓ સાથે વિશ્વ આત્મહત્યા નિવારણનું આયોજન કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ આ બધા સાથે સહયોગ કરે છે હવે બે હજાર એકવીસથી અને ત્રેવીસ સુધી આની એક થીમ હતી ક્રિએટિંગ હોપ થ્રુ એક્શન શું છે ક્રિએટિંગ હોપ થ્રુ એક્શન આની થીમ છે આ યાદ રાખજો મિત્રો ઘણા બધા શોર્ટ્સ બનાવ્યા છે સત્તરનો જાદુ ચારનો જાદુ આના તો ત્રણ પાર્ટ છે નીતિ આયોગ આરબીઆઈ બીજા ઘણા બધા છે તમારે જે તે જોવાના બાકી હોય ને જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો એમ તમારા મિત્રો જોડે શેર કરજો ને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ દર વર્ષે સપ્ટેમ્બરના બીજા શનિવારે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ મનાવવામાં આવે છે બે હજાર આવે માં ઈજાઓ અટકાવવા જીવન બચાવવા પ્રાથમિક સારવારનું જે મહત્વ છે એના જ વિશે જાગૃતિ લાવવા માટે બરાબર છે વિશ્વ પ્રથમ સહાય વિશ્વ પ્રાથમિક સહાય એક મને અહીંયા કઈક ભૂલ છે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ છે બરાબર એ સૌપ્રથમ પ્રથમ બારમી સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ મનાવવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને રેડ ક્રેસન સોસાયટીઝ એના દ્વારા બે હજારની સાલમાં વિશ્વમાં લોકોને પ્રાથમિક સારવારના ફાયદા પ્રાથમિક સારવારની જરૂરિયાત પ્રાથમિક સારવાર કરવાની યોગ્ય રીત વિશે શિક્ષિત કરવા માટે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી વર્લ્ડ ફસ્ટ એડ ડે તમારા માટે પ્રશ્ન કે વર્લ્ડ એઇડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો અને જો ભણવાની મજા પડી હોય ને તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ જોઈતી હોય અને પોલ્સ એ પણ રમવા તમને અહીંયા મળશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક અને શેર કરો તમારા મિત્રો જોડે વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકતા હોય તો બેસ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત ભાગ લેનાર ટ્રાન્સજેન્ડર મહિલા કોણ છે તો જવાબ આવશે ડેનિયલ મેગાહે કોણ છે ડેનિયલ મેગ્ગાહે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ ટ્રાન્સજેન્ડર મહિલા આઈસીસી સંબંધિત ટુર્નામેન્ટમાં ભાગ લેશે ઓગણત્રીસ વર્ષીય ડેનિયલ મેગાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા ખેલાડી બનવાની તૈયારીમાં છે તેઓ ઓસ્ટ્રેલિયાના જમણા હાથના બેટ્સમેન છે બે હજાર વીસમાં કેનેડા ગયા હતા તેમણે આઈસીસીના પુરુષથી માદા સંક્રમણ માટે પાત્રતાના માપદંડો પૂર્ણ કર્યા હતા મેગીને મેગી છે એમને મહિલા ટી ટ્વેન્ટી અમેરિકા ક્વોલિફાયર માટે કેનેડાની જ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે શામાં યાદ રાખજો કેનેડાની ટીમમાં જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની પાથવી ટુર્નામેન્ટ છે આઈસીસીએ પુષ્ટિ કરી હતી કે ડેનિયલ આઈસીસીના પ્લેયર એલિજબિલિટી રેગ્યુલેશન હેઠળ જરૂરી પ્રક્રિયામાંથી પસાર થઈ છે અમેરિકા ક્વોલિફાયર લોસ એન્જલસ યુએસએમાંથી ચારથી અગિયાર સપ્ટેમ્બર દરમિયાન યોજાશે જેમાં આર્જેન્ટિના બ્રાઝિલ કેનેડા યજમાન યુએસએ સાથે સામેલ છે વિજેતા વૈશ્વિક ક્વોલિફાયર્સમાં આગળ વધશે જ્યાં અન્ય પ્રાદેશિક ક્વોલિફાયર્સની ટીમો બાંગ્લાદેશમાં આવતા વર્ષે યોજાનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે લડશે તમને ખબર છે ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર પોલીસ કોણ છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે વરુ નૌકા કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સની વચ્ચે ઓકે તો સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓ અને વ્યૂહાત્મક સહયોગથી ભરપૂર ભારતીય અને ફ્રેન્ચ નૌકાદળોએ વરુણ નૌકા કવાયત વરુણ બે હજાર ત્રેવીસ આ એની એકવીસમી આવૃત્તિના બીજા તબક્કાનું સમાપન કર્યું જેનું આયોજન અમર અરબુ અરબી સમુદ્રમાં હતું અને આ કવાયત બંને દેશોની તેમજ યુદ્ધ લડવાની તેમની ક્ષમતા વધારવા આંતરકાર્યક્ષમતા સુધારવા પ્રદેશમાં શાંતિ સુરક્ષા સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે વરુણ ત્રેવીસ ક્વાયત ત્રણ દિવસ સુધી ચાલી જેમાં ગાઈડેડ મિસાઇલ ફ્રિગેટ્સ એક ટેન્કર

તમને ખબર છે આપણા ભારતનું પ્રથમ જે પેસેન્જર ડ્રોન છે એનું નામ પણ વરુણ છે યાદ રાખજો ફ્રાન્સની વાત કરી છે ફ્રાન્સનું કેપિટલ પેરિસ છે એલિઝાબેથ બોન છે એના તેના શું છે એ તેના પ્રાઇમ મિનિસ્ટર છે અને એનું ચલણ યુરો છે તમને ખબર છે કે ફ્રાન્સની અંદર બેલેસ્ટાઇલ ડે પરેડ યોજાઈ હતી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મુખ્ય મહેમાન હતા કઈ તારીખે યોજાઈ હતી જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો માલવિયા મિશન કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રીએ માલવિયા મિશનની શરૂઆત કરી માલવિયા મિશન એ શિક્ષકનું પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા શિક્ષણ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે ચાલો તમારા માટે પ્રશ્ન કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી કોણ છે યુજીસીની વાત કરીએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એના જે અધ્યક્ષ છે એમનું નામ છે એમ જગદીશ કુમાર બે સપ્તાહનો ઓનલાઈન પ્રોગ્રામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ફેકલ્ટી સભ્યોની ક્ષમતા નિર્માણ માટે અભ્યાસક્રમ સામગ્રી માટે ઓળખવામાં આવેલી વિવિધ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે આઠ થીમો છે હોલિસ્ટિક અને મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એકેડેમિક લીડરશીપ ગવર્નન્સ એન્ડ મેનેજમેન્ટ હાયર એજ્યુકેશન એન્ડ સોસાયટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ સ્ટુડન્ટ ડાયવર્સિટી અને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો સમાવેશ થાય છે યુજીસીએ ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે નોંધણી કરવા ફેકલ્ટી સભ્યો માટે એક સમર્પિત પોર્ટલની પણ સ્થાપના કરી છે અને હવે માનવ સંસાધન વિકાસ કેન્દ્રો છે ને એનું નામ બદલીને મદન મોહન માલવિયા શિક્ષક તાલીમ કેન્દ્ર રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે તે પણ યાદ રાખજો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા પડી હોય ને તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો મને એક ખલીલ સાહેબની એક સુંદર ગઝલ યાદ આવે છે કે હવાનો હાથ જાળીને મને રખડતા આવડી ગયું છે મને ખુશ્બુની દુઃખતી રગને પકડતા આવડી ગયું છે મેં આનાથી નાજુક સ્પર્શ બીજો કયો હોઈ શકે કે મને પાણીના પરપોટાને અડતા આવડી ગયું છે અને બધા જ ખમતી ધરો વચ્ચે નોંધ લેવાશે મારી કે લોકોની રજરે એમને ચડતા આવડી ગયું છે અને હવે તો સાપને ઝેર ખાવાનો વખત આવ્યો છે કે મધારીને માણસ પકડતા આવડી ગયું છે લાઈક કરવાનું બાકી હોય તો લાઇક કરજો તાજેતરમાં કયા રાજ્ય સરકારે એની સાર્વજનિક જે પેન્શન યોજનામાં ટ્રાન્સજેન્ડર સમુદાયનો સમાવેશ કર્યો છે અને અધર બેકવર્ડ કાસ્ટમાં પણ એનો સમાવેશ થયો છે ઝારખંડમાં તો સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવા ખૂબ જરૂરી સમર્થન આપવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ પગલાંમાં ઝારખંડ સરકારે એની સાર્વજન સાર્વત્રિક પેન્શન યોજનામાં ટ્રાન્સજેન્ડર સમુદાયનો સમાવેશ કરીને એક પ્રગતિશીલ પગલું ભર્યું છે કેબિનેટ સચિવ વંદના દાડેલે આ જાહેરાત કરતા જણાવ્યું છે કે પ્રધાન પરિષદે સામાજિક સહાય યોજના હેઠળ ટ્રાન્સજેન્ડર લોકો માટે મુખ્યમંત્રી રાજ્ય સામાજિક સુરક્ષા પેન્શન યોજનાના પ્રસ્તાવને મંજૂરી આપી છે જે પણ પાત્ર લાભાર્થી છે એને નાણાકીય સહાય તરીકે દર મહિને હજાર રૂપિયા મળશે પેન્શન યોજનાનો લાભ લેવા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ ડેપ્યુટી કમિશનરની ઓફિસમાંથી પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે લાયકાતના માપદંડોમાં અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના માન્ય મતદાર ઓળખ કાર્ડ ધરાવો સામેલ છે આ પગલાં એ સુનિશ્ચિત કરવા માટે મૂકવામાં આવ્યા છે કે જેમણે તેમની ખરેખર જરૂર હોય તેઓ સુધી સમર્થન પહોંચે બરાબર તો આ યાદ રાખજો ઝારખંડની વાત કરી કેપિટલ રાંચી છે સીએમ હેમંત સોરેન છે ગવર્નરનું નામ તમારે કહેવાનું છે તમને ખબર છે ને આપણા ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જે બે વર્લ્ડ કપ આપણને અપાવડાયા ટી ટ્વેન્ટી અને ઓડીઆઈ એ પણ ઝારખંડના રાંચીથી બિલોંગ કરે છે ઓકે આસિયાન ભારત અને પૂર્વ એશિયા સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ આસિયાન ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયા ગયા હતા ત્યાં તેમણે આસિયાન ઇન્ડિયા સમિટમાં હાજરી આપી અને સંબોધન કર્યું આ સમિટમાં પીએમ મોદીએ આસિયાન એટલે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ એટલે આસિયાન ભારત સમિટની થીમ આસિયાન મેટર્સ એપિસેન્ટ્રમ ઓફ ગ્રોથ વિશે વાત કરીને કહ્યું કે આસિયાનની બાબતો છે કે કારણ કે અહીં દરેકનો અવાજ સંભળાય છે આસિયાન દક્ષિણ પૂર્વ એશિયાના દસ દેશોના પ્રાદેશિક આંતર સરકારી સંસ્થા છે સ્થાપના આઠ ઓગસ્ટ ઓગણીસો સડસઠ થાઈલેન્ડના બેન્કોકમાં આસિયાની ઘોષણા કહેવાય અથવા તો બેંગકોક ઘોષણા પણ કહેવાય છે એના પર હસ્તાક્ષર સાથે કરવામાં આવી હતી સભ્ય દેશો ઇન્ડોનેશિયા મલેશિયા ફિલિપાઇન્સ સિંગાપોર થાઇલેન્ડ બ્રુનઈ લાઓસ મ્યાનમાર મ્યાનમાર કોમ્બોડિયા અને વિયેતનામ તમને ખબર છે આસિયાનમાં આપણે ભણ્યા હતા રિસન્ટલી અગિયારમાં નંબરનો એક દેશ છે ને એ જોડાયો છે એનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન છે પારા પારો છે ને એ કઈ રીતે ગરમ થાય છે તો ઉષ્મા વહણથી પારો ગરમ થાય કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે તો સોડિયમને રુધિરના ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે કયા રુધિરના ઘટકો એવું કહે છે રક્તકણ જૈવ રાસાયણિક ક્રિયા માટે કયા વિટામિનની જરૂર છે વિટામિન બી પદાર્થ જે સળગે છે તે તાપમાનને શું કહેવાય છે જ્વલન બિંદુ હવે પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો પરણદત્ત ગુજરાતના સુલતાન અહમદ શાહને અમદાવાદની નવી અમદાવાદની રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી હતી તો ચૌદસો અગિયાર ત્રીજો પ્રશ્ન નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયો રાજવી સંસ્કૃત ભાષાનો આશ્રયદાતા શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવ્યા હતા રુદ્રદામાં અલાઉદ્દીન ખિલજી એણે ભારત ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી તો એ વખતે પાટણ હતી ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ જેને આપણે શહીદ દિવસ કહીએ છીએ નથુરામ ગોડસે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસમાં ગાંધીજીની હત્યા કરી હતી બંદૂક ગોળી મારીને પાંચ ગોળીઓ મારી હતી હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પહેલો પ્રશ્ન કયા એરપોર્ટ ખાતેથી મંત્રી શ્રી હર્ષંઘવી અને સાંસદ શ્રી સી આર પાટીલના હસ્તે વેન્ચુરા એર કનેક્ટના નવા ચાર્ટર્ડ પ્લેન વિમાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું તો સુરત તાજેતરમાં કયા દેશની કેબિનેટમાં ભારતીય મૂળના ક્લેર કોટિનહોને ઉર્જા અને નેટ ઝીરો મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બ્રિટેનમાં હવે મિત્રો જોશો આજે પૂછેલા પ્રશ્નો પ્રશ્ન છે કે મેળો જ્યાં સાત નદી સંગમ થાય છે સાત નદીઓ કઈ તો આપણે જોઈ લઈએ તો હાથમતી પછી સાબરમતી પછી મેસવો માઝમ વાત્રક ખારી સેઢી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સાત નદીઓ સેકન્ડ પ્રશ્ન વર્લ્ડ એઇડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે પહેલી ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ ડે એના માટે તમને ખબર છે એલિઝા ટેસ્ટ કરવામાં આવે એચઆઈવી નામના વાયરસથી થાય એઇડ્સ એટલે એકવાડ ઇમ્યુનો ડિફિસિયન્સી સિન્ડ્રોમ ત્રીજો પ્રશ્ન ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર પોલીસ કેરળની અંદર પ્રીતિકા યાસીની ચોથો પ્રશ્ન કે ફ્રાન્સની અંદર બેલેસ્ટિક ડે પરેડ યોજાય કઈ તારીખે ચૌદ જુલાઈ યાદ છે ને ચૌદ જુલાઈના રોજ બે અને પાંત્રીસ પીએમએ ચંદ્રયાન થ્રી લોન્ચ કરવામાં આવ્યું હતું સક્સેસફુલી લેન્ડ કર્યું ત્રેવીસ ઓગસ્ટ છ અને ચાર પીએમ પાંચમો પ્રશ્ન આપણા શિક્ષણ મંત્રી કોણ છે કૌશલ્ય વિકાસ અને શિક્ષણ મંત્રાલયના મંત્રી કેન્દ્રીય ધર્મેન્દ્ર પ્રધાન છઠ્ઠો પ્રશ્ન ઝારખંડના ગવર્નર છે એમનું નામ શું છે તો સીપી રાધા કૃષ્ણન અને સાતમો પ્રશ્ન આસિયાન છે એમાં અગિયારમા નંબરનો દેશ જે જોડાયો એનું નામ પૂર્વ તિમોર અને આની કેપિટલ યાદ રાખજો દિલ્હી છે દિલ્હી આપણે તો નવી દિલ્હી છે અહીંયા દિલ્હી છે મિત્રો ભણવાની મજા આવી તો વિડીયોને લાઈક અને શેર કરજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કયા એરપોર્ટ ખાતેથી મંત્રી શ્રી હર્ષ સંઘવી તથા સાંસદ શ્રી સી આર પાટીલના હસ્તે વેંચુરા એર કનેક્ટના નવા ચાર્ટર્ડ પ્લેન દેવ વિમાન ને લીલી ચંડી આપીને પ્રસ્થાન કરાવ્યું એકચ્યુઅલી આ પ્રશ્નો જૂના છે અહીંયા નવા પ્રશ્નો લખવાનું ભૂલાઈ ગયું છે તમારા માટે સરસ પ્રશ્ન છે બરાબર એક તો વિશ્વ નારિયળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે પહેલો પ્રશ્ન સેકન્ડ પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે મનાવામાં આવે છે આ બંનેના જવાબો આના જગ્યાએ તમારે આના જવાબ આપવાના છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને જો તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને મિત્રો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોવ એ બધાની અંદર આ વિડીયોની લિંક શેર કરજો અને પોસિબલ હોય તો વોટ્સઅપ ઇન્સ્ટા અને ફેસબુક આ ત્રણમાંથી તમે ગમે તેના સ્ટેટસ પર મૂકી શકતા હોય તો સ્ટેટસમાં મૂકજો તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત